રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા આજે ધાનેરાના મહેમાન બન્યા હતા. જે અંતર્ગત પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છાત્રાલયને દિનેશ અનાવાડિયાના હસ્તે વિધિવત રીતે ખુલ્લી મુકાઈ હતી. પ્રજાપતિ સમાજમાંથી મૂળ બનાસકાંઠા જિલ્લાના દિનેશભાઈ અનાવાડિયાને પસંદ કરી રાજ્યસભાના સાંસદ બનાવતા સમગ્ર સમાજમાં ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આજે ધાનેરા તાલુકાને રાજસ્થાન રાજ્યમાંથી અલગ અલગ પંથકના પ્રજાપતિ સમાજના આગેવાન વડીલો મોટા પ્રમાણમાં દિનેશભાઈનું સન્માન કરવા માટે આવી પહોંચ્યા હતા. ધાનેરા તાલુકાના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને રહેવા માટે સુવિધાયુક્ત છાત્રાલયને પણ રાજ્ય સાંસદ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. જે દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા શહેરના રાજકીય આગેવાનો અને પ્રજાપતિ સમાજના લોકોએ તેમનું સન્માન કર્યું હતું. આઝાદી પછી રાજ્યસભાના સાંસદ તરીકે ત્રણ વ્યક્તિમાંથી દિનેશભાઈ અનાવાડીયાનો પ્રજાપતિ સમાજ તરીકે ત્રીજો નંબર છે. નાના સમાજ તરીકે જાણીતો પ્રજાપતિ સમાજે રાજકારણના પગથી હવે પગ માંડ્યા છે. આજે ધાનેરાના મહેમાન બનેલા રાજ્ય સદે પ્રજાપતિ સમાજને શિક્ષણ બાબતે જાગૃત બનવા માટે આહવાન કર્યું હતું. કે આપણે ભૂતકાળમાં એવું કહેતા ને કે ભાઈ અત્યારે પણ કહીએ છીએ કે ભાઈ ગૌ હત્યા એ સૌથી મોટું પાપ છે. આવું કહેવાય છે, આપણે કહીએ છીએ, હકીકત છે, વાસ્તવિકતા છે, આપણા શાસ્ત્રોએ કીધું છે. પણ આ 21મી સદીમાં હું એવું કહું છું કે જે મા બાપ દીકરા કે દીકરીને અભણ રાખે એનાથી મોટું કોઈ પાપ નથી, એનાથી મોટું કોઈ પાપ નથી. એનું કારણ કે તમારો કે મારો દીકરો કે દીકરી એ નાનું 2-5 વર્ષનું થાય, 5 વર્ષ પછી શાળાએ મૂકવાનું થાય, ત્યારે એને કશું સમજણ પડતી નથી. તમે એને ભણવા મૂકશો તો એ ભણવા જશે, તમે એને ઘરે ખેતરે કોઈ કામ કરાવશો તો એ કામ કરશે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના દિનેશભાઈ અનાવાડીએ વર્ષોથી પ્રજાપતિ સમાજના ઉદ્ધાર માટે કામ કર્યું છે. ધાનેરા તાલુકામાં પ્રજાપતિની છાત્રાલય માટે સાંસદ દ્વારા મળતી ગ્રાન્ટ થકી સમાજના વિદ્યાર્થીઓની મદદ કરવા માટેનો હાથ લંબાવતા દિનેશભાઈ અનાવાડીયાને સમાજે વધાવી લીધો હતો. આઝાદી મળ્યાને 75મું વર્ષ ચાલુ થયું છે, પણ આપણે ખૂબ પહાન છીએ હજી રાજકારણમાં. પહાણમાં તો બધા સમજો છો ને, એટલે લોકોના MP હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, પણ આપણા ધારાસભ્યો કદાચ ગુજરાતમાં થયા હશે તો 2-3 થયા હશે કે 4 થયા હોય. અને એમાં લોકસભામાં સાંસદ કે રાજ્યસભાના સાંસદ તરીકે આખા દેશમાંથી મારો 3જો નંબર છે આ સુધીમાં. શરૂઆતમાં આઝાદી મળે પછી જે પહેલી લોકસભા બની એમાં એક રત્નાપ્પા કુંભાર કરીને હતા, મહારાષ્ટ્રના રત્નાપ્પા કુંભાર. એમના પછી એક હરિયાણાથી આપણા રણબીરસિંહ ગંગવા કરીને રાજ્યસભામાં હતા, રણબીરસિંહજી ગંગવા, એ આજે હરિયાણાના ડેપ્યુટી સ્પીકર છે આજે પણ. અને એના પછી 3જો નંબર તમારા બધાના આશીર્વાદથી મારો લાગ્યો છે. એટલા માટે કહું છું કે વર્ષોના તપશ્ચર્યા પછી દિલ્હીમાં રાજકીય ઘર આપણું આ 3જા નંબરનું ઘર છે.